ઘણી બધી વખત આપણા મનમાં એ સવાલ થાય કે આપણા વડાપ્રધાનની વાર્ષિક આવક કેટલી હોઈ શકે છે, તેમના બેંક ખાતામાં કેટલા રૂપિયા જમા હશે. તો આપણે જણાવી દઈએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કુલ સંપત્તિ 3.7 કરોડ રૂપિયાની છે અને માત્ર એક વર્ષના અંદર 22 લાખ રૂપિયાનો વધારો થયો છે. શું કારણ છે તેનું, ક્યાં કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણ, આ તમામ વાત પર કરીશું નજર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. આંકડાઓ મુજબ તેમની સંપત્તિ ગયા વર્ષે 2.85 કરોડ રૂપિયા હતી, જેમાં આ વર્ષે 22 લાખનો વધારો થયો છે. અન્ય ઘણા મંત્રીઓની જેમ પ્રધાનમંત્રી મોદીનું શેર બજારમાં કોઈ રોકાણ નથી. વડાપ્રધાનને કરેલા સ્વઘોષણા મુજબ તેમનું રોકાણ 8.9 લાખના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો, 1.5 લાખની જીવન વીમા પોલિસી અને LNT ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડના રૂપમાં છે, જે તેમણે વર્ષ 2012માં 20,000 રૂપિયામાં ખરીદી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિમાં આટલો બધો વધારો કેમ થયો, ક્યાં કર્યું છે તેમણે રોકાણ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિમાં વધારો ખાસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર શાખામાં તેમની ફિક્સ ડિપોઝિટને કારણે થયો છે. PM દ્વારા દાખલ કરાયેલા સ્વઘોષણા મુજબ 31 માર્ચ 2021ના રોજ FD રકમ 1.86 કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષે 1.6 કરોડ હતી. PM મોદી પાસે કોઈ વાહન નથી, તેમની પાસે 1.48 લાખની કિંમતની 400 સોનાની વીંટીઓ છે. 31 માર્ચ 2021ના રોજ તેમનું બેંક બેલેન્સ 1.5 લાખ રૂપિયા અને રોકડ રૂપિયા 36,000 છે, જે ગયા વર્ષ કરતાં ઓછું છે. PM નરેન્દ્ર મોદીએ 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારબાદથી કોઈ પણ મિલકત નથી ખરીદી. 2002માં તેમણે પ્રોપર્ટી ખરીદી હતી, જે રહેણાંક મિલકત છે, તેની કિંમત 1.1 કરોડ છે. તે એક સંયુક્ત સંપત્તિ છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માત્ર 1/4 હિસ્સો છે. 14,125 સ્ક્વેર ફૂટની આ કુલ મિલકતમાંથી PM મોદી 3,531 સ્ક્વેર ફૂટ જમીનના માલિક છે. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન સરકારે નક્કી કર્યું હતું કે જાહેર જીવનમાં વધુ ટ્રાન્સપરન્સી માટે તમામ કેન્દ્ર પ્રધાનોએ દરેક નાણાકીય વર્ષના અંતે સ્વેચ્છાએ તેમની સંપત્તિ અને જવાબદારીઓ જાહેર કરવી પડશે. PM મોદીની ઘોષણાઓ સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ છે અને વડાપ્રધાનની વેબસાઇટ પર જોઈ શકાય છે. તો સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત તક. જો તમને મારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો. આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.